મેડમ, ખરેખર અમે જે કામ સવારથી ન કરી શક્યા એ તમે એક સેકન્ડમાં કરી બતાવ્યું. માની ગયા તમને મેડમ. હવે ફક્ત હું જ નહીં પણ આખું સોરઠ કહેશે કે તમે છો સોરઠના મિસેસ સિંઘમ. માનવું જ પડે ને, કારણ કે મારું નામ શું છે? કેસર મેડમ. કેસર નહીં, કેસર હર્ષવર્ધનસિંહ. પાણી પાણી આપો સાહેબ. જોયું અમારા મેડમ કેટલા સારા છે. એક તો તારા કારણે એમને અડધી રાતે અહીંયા આવવું પડ્યું, તો પણ એક કોલ્ડ ડ્રિંક પીતા હતા તો સાથે સાથે તારી માટે પણ એક બોટલ મોકલી આપી. લે, પી લે, ફ્રેશ થઈ જઈશ અને પછી બધું ફટાફટ બોલવા માંડ. પીવા તો મળશે, પણ જો એક પણ શબ્દ ખોટો બોલ્યો છે ને તો આ કોલ્ડ ડ્રિંકની બોટલને તારું લોહી પીવડાવીશ. ડરીશ નહીં, પી લે. ના મેડમ, હું એમને એમ જ બધું કહી દઈશ. મેડમ, હું મારી મમ્મીના કસમ ખાઈને કહું છું કે મેં ખૂન નથી કર્યું. પણ મેં ક્યાં કહ્યું કે તે કોઈ મર્ડર કર્યું છે? તો શિવ મંદિરની પાસે શું કરતો હતો? મેડમ, એક માણસે મને 1,00,000 રૂપિયા આપ્યા હતા અને એણે કહ્યું કે હું એક બોડી લઈને આવીશ અને એને મંદિરની પાછળ દાટી દેજે. કોણ હતું એ? તને એનો ચહેરો તો યાદ જ હશે ને? મારો ચહેરો યાદ રાખવા માટે મને જોવો પડે. યાદ રાખવા માટે એનો ચહેરો તો જોવો પડે ને, પણ મેડમ એને માસ્ક પહેર્યું હતું. તો એ માસ્ક વાળો માણસ જ ત્યાં બોડી લઈને આવ્યો હતો? એ તો લાશ હતી મેડમ, એ માણસ પહેલાથી મરી ગયો હતો. તો કમસે કમ એ માણસનો ચહેરો તો યાદ હશે ને? એ માણસનો ચહેરો ખરાબ થઈ ગયો હતો. એટલે એનો અર્થ એમ કે માસ્ક વાળા માણસે પહેલા મર્ડર કર્યો ને પછી લાશ છુપાવવા માટે આને હાયર કર્યો. મેડમ, હમણાં જ ખબર પડી, મોજ રૂમમાંથી 12 તારીખે એક બોડી ગાયબ થઈ હતી. ધેટ મીન્સ કે પેલા માસ્ક વાળા માણસે મોર્ગ રૂમમાંથી બોડી ચોરી કરી અને પછી મંદિર પાસે દટાવી દીધી. યસ કે સર, મેડમ યુ આર રાઈટ, એવું જ થયું હતું. યુ આર ગેટિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. કન્સાઇનમેન્ટ પહોંચ્યું કે નહીં? વેરી ગુડ. મેડમ, મારું કન્સાઇનમેન્ટ આગળ પહોંચી ગયું છે. હવે આગળની પઝલ હું તમારા માટે ઇઝી કરી દઈશ. મેડમ, મને લાગે છે કે આ જગલો ખોટું બોલી રહ્યો છે. એણે જ મર્ડર કર્યો હશે, એને બચવા માટે મન ફાવે તેવી વાર્તાઓ કરી રહ્યો છે. આને તો ફરી લોકઅપમાં લઈ જઈ અને. અરે મેડમ, મારો વિશ્વાસ કરો, હું કોઈ નાનો મોટો ચોર છું, કોઈ ખૂન નથી કર્યું અને એવી જીગર મારામાં નથી. મેડમ, જે સાચી વાત હતી એ તમને કહી દીધી, આનાથી વધારે મને કોઈ ખબર નથી. પ્લીઝ મને છોડી દો, મને કંઈ જ યાદ નથી. છોડી દઈશું, અમને જે જોઈએ છે અમને મળી જાય પછી તને છોડી દઈશું. ત્યાં સુધી તું અહીંયા જ આરામ કર. અભય, ઋષિકેશનું શું થયું? ભૂપતભાઈ એના ઘરે ગયા હતા પણ એનું ઘર બંધ હતું.
એ જાનકી દેવી કોલેજમાં ભણે છે, ઘરે નહીં હોય તો કોલેજમાં હશે. પણ એને જલ્દી પકડવું આપણા માટે બહુ જ જરૂરી છે. મુપતભાઈ, મેડમ, ગઈકાલથી અમારો છોકરો ઘરે નથી આવ્યો. તમે પ્લીઝ મિસિંગ રિપોર્ટ લખી દો ને. તમે શાંત થઈ જાઓ, બેસો. તમે પણ બેસો. હવે મને શાંતિથી બધી જ વાત ડિટેલમાં કહો. શું થયું છે? મારો છોકરો જાનકી દેવી કોલેજમાં ભણે છે. એ ગઈકાલે કોલેજ ગયો હતો, પછી પાછો જ નથી આવ્યો. તો તમે કોલેજમાં તપાસ કરી? કોઈ છોકરાઓ નહોતા આવ્યા. તો પછી કોને મળવા ગયો હતો? એની ગર્લફ્રેન્ડને. શું નામ છે એની ગર્લફ્રેન્ડનું? દિવ્યા. એક્સક્યુઝ મી મેમ, મારે તમને કંઈક કહેવું છે. તારું શું નામ છે? દિવ્યા. એક મિનિટ, તારે મને કંઈક કહેવું હતું ને? ના મેડમ, કંઈ નહીં. તમારા દીકરાનું શું નામ છે? અભય. આમની કમ્પ્લેન લખી લે. ઓકે, ચાલો. મેડમ, મને એમ લાગે છે કે આ ઋષિકેશે નક્કી કંઈક કાંડ કર્યું છે, એટલે જે ઘર છોડીને ભાગી ગયો છે. મને પણ એવું જ લાગે છે. આપણે ફર્સ્ટ સ્ટાર સુધી પહોંચવું હશે ને તો પહેલા ઋષિકેશને શોધવો બહુ જ જરૂરી છે. ભૂપતભાઈ, પેલા મોર્ગ રૂમના ઇન્ચાર્જ વિશે કઈ ખબર પડી? ડોક્ટર કમલ, જેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમ કહ્યું હતું કે એ લાશ હર્ષવર્ધન સરની છે. હવે સમજાયું. એટલે ડોક્ટર કમલે જ માસ્કમેનને લાશ આપી હશે અને પછી ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવાનું કહ્યું હશે. કોણ હશે આ માસ્કમેન? આ તો એ ડોક્ટર છે જેને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દેખવી છે. ભાઈ, એની સાથે શું કરી રહ્યા? દિવ્યા. હેલો મેમ. મેમ, મારું લેક્ચર શરૂ થઈ જશે, મને મોડું થાય છે. એક મિનિટ, વાંધો નહીં, હું તારા પ્રિન્સિપલ સાથે વાત કરી લઈશ. એવું હશે તો એક્સ્ટ્રા લેક્ચરનું અરેન્જમેન્ટ કરાવી દઈશ. પણ હમણાં તારે ક્યાંય નથી જવાનું. અત્યારે મારા સવાલના જવાબ આપ. ઋષિકેશ ક્યાં છે? કોણ? જો દિવ્યા, ઋષિકેશના મમ્મી ડેડીએ મને તારા વિશે બધું જ કહી દીધું છે, એટલે નાટક કરવાનો તો ટ્રાય પણ ના કરતી. ભાવેશની બોડી મળી એ દિવસે તારે મને કંઈ કહેવું હતું ને, ત્યારે તું કહેવામાં સંકોચ કરી રહી હતી. બોલ, તારે શું કહેવું હતું? ઋષિકેશ ક્યાં છે? મેમ, મને નથી ખબર ઋષિકેશ ક્યાં છે. આ જો, તમે આયા ને એ પહેલા હું એને જ ફોન કરતી હતી, પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. લિસન દિવ્યા, જો તું ખરેખર ઋષિકેશને પ્રેમ કરતી હોય તો તારે મને બધું કહેવું જ પડશે. બની શકે કે ઋષિકેશ કોઈ ડેન્જરમાં હોય, એને બચાવવા માટે મારે બધું જાણવું જરૂરી છે. ઋષિકેશને ખબર પડી જ્યારે તમે નિખિલને અરેસ્ટ કરી લીધો છે, ત્યારે તે મને કશું જ કીધા વગર જતો રહ્યો. એ ખૂબ ગભરાયેલો હતો. મેમ, મને તો એમ છે કે અજી એ બધું એ મૂકતો નથી. બાથરૂમમાં લાશ છે.